દર્શક મિત્રો, અત્યારે આપણે જે હનુમાન ભાગરાના બોરખડા ફળિયામાં હતા અને અત્યારે આપણે આવી ચૂક્યા છે તળાવ ફળિયા ખાતે, ત્યાં પણ પહેલ ટ્રસ્ટ દ્વારા આપણે જોઈએ છીએ કે કઈ રીતના માજી આવ્યા છે પાણીમાં. અહીંયા ફૂડ પેકેટ ને સાડી એમને આપી રહ્યા છે. દ્રશ્યો જોઈને આંખ ભીની થઈ જાય આપણી. અહીંયા બધી બહેનો પણ આવ્યા છે. કેટલા પાણી હતા તમારે ત્યાં? અમારે ત્યાં ઘણું પાણી હતું, પણ કોઈના ઘરમાં આટલું હતું, કોઈના ઘરમાં થોડું કાટું હતું, ને બહુ પાણી હતું ને બહુ તકલીફ પડી, કેમ કે જવા આવા જવાને અમને બહુ તકલીફ પડી. બરાબર. કોઈ આવ્યું છે અહીંયા અત્યાર સુધી જોવા? આવ્યો તો એક જણ ખાવાનું આપે, અમને તો કોઈ આવ્યું નહીં અત્યારે, પણ ખાવાનું કોઈ આપવા હારા આલા હતા એક ભાઈ. ગામવાળા? હા હા, એ આપી ગયા. બરાબર. તમે લોકો આવ્યા છે તો તમારો ટ્રસ્ટ બરાબર છે, પણ અહીંયા કોઈ જોવા નથી આવતું, નથી તાલુકા પંચાયત વાળા જોવા આવતા, નથી સભ્યો જોવા આવતા, નથી કોઈ પેલા આવતા, એમ કોઈ નથી આવતું. વર્ષોથી આ સમાચાર અમારા. જણાવશો કે કેટલા વાગ્યાથી પાણી આવી ગયા ત્યાં તમારા ઘરમાં? 6 વાગે નું પાણી આવી ગયેલું, તો 9:30-10 વાગ્યા સુધી ઘરમાં પાણી. પાણી પછી કેટલા વાગે ઉતર્યા પાણી? 1:30 વાગે રાતના 1:30-2 વાગે ઉતર્યું. એમનાથી પાણીમાં ચલાતું પણ નથી. આપડે જોઈએ કે કેટલા પાણી છે એમના ઘર પાસે, પણ જે આપણે જોઈએ કે કેટલું પાણી છે. કાલે રાતના ઘરની અંદર પણ પાણી હતા, પણ અત્યારે પાણી કહીએ કે રાતના 1:30 વાગ્યાથી ઉતરી ગયા હતા, પાણીનું લેવલ ઘટતા અને કહીએ કે ભરતી પણ ઓછી થઈ હતી ત્યારે. પરંતુ વર્ષોથી આ સમસ્યા છે, ખબર નહીં આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે, કારણ કે વર્ષોથી જોતા આવ્યા છે કે રેલ આવે એટલે હનુમાન ભાગડાના તળાવ ફળિયા અને બોરખડા ફળિયા કે અન્ય જે વિસ્તારો છે એમાં સૌથી પહેલું પાણી આવી જાય છે. અહીંયા બધી આપણે જોઈએ કે નાની નાની છોકરીઓ છે અને એ લોકો બધા પણ અહીંયા આવી ગયા છે. પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સેવા અપાઈ રહી છે ખૂબ જ સરાહનીય કાર્ય છે. ઋષિત, શું કહેશો તમે આ પરિસ્થિતિ માટે, કારણ કે જેમ આગળ આપણને જી અહીંયા સહાયતાની પેડ અમે અત્યારે અહીંયા બેનને આપ્યું છે. બેન તમને જરૂર હતી નાની? અને દૂધ અને બિસ્કુટ પણ અમે બેનને આપ્યા છે. અને મને ખ્યાલ નથી આવતો કે આ લોકો અહીંયા રહી કેવી પરિસ્થિતિમાં છે. ગામમાં આપ જોઈ શકો, નદીમાં ગામ છે કે ગામમાં જશે કે ખ્યાલ જ નથી આવતો. આદિવાસી વિસ્તાર કહેવાય, પણ વી આર ધ ફર્સ્ટ વન કે ધરમપુર થી વલસાડ અમે બેક થયા એટલે રિટર્ન થયા છે. તો થેન્ક યુ વલસાડ, અને અમારું એક જેટલો અમારાથી બને એટલું અમે ટ્રાય કરી રહ્યા છે કે વલસાડ વાસીઓને અમે ઋણ ચૂકવીએ. અને આ બહેનોને અમે 90, આ બાને પણ 90 ને સમોસા અને બિસ્કુટ અમે અહીંયા આપી રહ્યા છે અને એ લોકો પણ બહુ ખુશ થાય છે. બધું આપ્યું અમને, અમે ખુશ થઈ ગયા છે. થેન્ક યુ. બા જોઈએ આપણે કે જેવી જાણ થઈ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ વાળા અહીંયા આવ્યા છે. તમે મોકલાવ ટ્રસ્ટ છે ને? બરાબર. અમે લાસ્ટ યર પણ અહીંયા આવ્યા હતા, 2 વર્ષ પહેલા અહીંયા આખા ગામને અમે 90 આપી હતી, એટલે આ વખતે પણ અમે અહીંયા 90 આપવા માટે આવ્યા છીએ. ઋષિત, ખૂબ જ સેવાનું કાર્ય અને સારું કાર્ય છે કે ખાવાનું બધા આપતા હોય છે. અન્નદાન થી મોટું કોઈ દાન નથી, પણ કહેવાય કે વસ્ત્રદાન એ પણ જરૂરી છે કે જ્યારે એમની. શું કહેશો? અમને કાય અમને માથે બેન પાણીનું બહુ તકલીફ છે અને હું તો એકલી જ. બરાબર. આ વૃદ્ધ લોકો પણ અહીંયા આવી રહ્યા છે. આપણે જોઈએ કે જે પરિસ્થિતિ છે, અમે દૂધ આપીએ છીએ, અહીંયા દૂધ પણ નથી. પીવાનું પણ પાણી નથી, ત્યારે
અહીંયાની જે પરિસ્થિતિ છે એનો ક્યારે ઉકેલ આવશે? કારણ કે વર્ષોથી આ સમસ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે આ હનુમાન ભાગડા ગામના જે સ્થાનિક કહેવાય ધાર્મિક દેસાઈ અને એમના મિત્ર પણ છે, જે લગભગ હું એમને ઓળખું છું 12-15 વર્ષથી, અને દર વખતે પૂર થાય ત્યારે એમનો સંપર્ક કરીએ છીએ. ધાર્મિકની જે મેં વાત કરી કે 12-15 વર્ષથી ધાર્મિકને ઓળખું છું, ને આ વિસ્તારની જે પરિસ્થિતિ છે 1968ની રેલની આપણે વાત કરીએ કે પછી 2003 હોય, વર્ષો વર્ષ આ જે પરિસ્થિતિ છે એવી ને એવી જ છે. ધાર્મિકને વધારે પૂછીશું. ધાર્મિક, જણાવશો કે હનુમાન બાકડાની જે પરિસ્થિતિ છે દર વર્ષે જ આવે છે, શું આનો કોઈ કાયમી ઉકેલ થાય એવી કોઈ શક્યતા? કાયમી ઉકેલનું આમ શક્યતા ઘણી ઓછી. આ બધા ઘરો એવા છે કે જે સીધા નદી સાથે જોડાયેલા છે, એટલે ઔરંગા નદીમાં જેવું લેવલ વધે એટલે તરત જ આ લોકોના ઘરમાં મિનિમમ 3-4 ફૂટ પાણી આવી જ જાય છે, અને એ લોકોએ આમ સ્થળાંતર કરી શકે એવી બી કોઈ શક્યતા નથી, કારણ કે પૂરો એરિયા નદીથી જ ઘેરાયેલો છે. બરાબર. એટલે લોકો પાસે આમ રાત્રે ઉજાગરા કરવા સિવાય કે ઘર વખરી તણાઈ જતા જોવા સિવાય આમ કોઈ ઉપાય આ એરિયામાં નથી. આપણે બી હાલ હમણાં ઊભા છે, ઔરંગા નદીનું જ ફ્લડનું પાણી છે, એમાં જ આપણે હમણાં અહીંયા ઊભા છે, ને તો પરિસ્થિતિ તમે બી આ જોઈ જ શકો છો કે લોકો કઈ રીતે હમણાં એ લોકોનું રહી રહ્યા છે. જી, ધાર્મિક, અમારા માધ્યમ દ્વારા, સત્યડેના માધ્યમ દ્વારા તમે કોઈ મેસેજ આપવા માંગશો? દરેક સેવાકીય સંસ્થાને, સરકારને એ જ અપીલ કે જે હનુમાન બાગડા ગામોના જે આવા એરિયા છે જરૂરિયાતમંદવાળા, એ લોકોને તરત મદદ મળે દવાકીય કપડાની, કે તમે જે સેનેટરી પેડ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ જે લઈને આવ્યું છે, ખૂબ જ સરસ કામગીરી છે, એ રીતેની કામગીરી થાય, આ લોકોને ફ્લડના પાણી ઉતરે તરત મદદ મળે એવી અપેક્ષા. ખૂબ ખૂબ આભાર ધાર્મિક. ધાર્મિક, અમને જે કહીએ કે સંપર્ક કર્યો, આ વિસ્તારમાં અમે આવ્યા અને ઋષિત ગઈકાલ સાંજથી મારા સંપર્કમાં હતા. નાના નાના બાળકો, કઈ નહીં, બીજું આપો. નાના નાના બાળકો પણ જે છે એમના ચહેરા પર એક ખુશી આવી ગઈ છે. બિસ્કિટના પેકેટ અને દૂધ આપણે જે કહીએ છીએ નાના છોકરાઓને ગમતું હોય છે એ લોકોનું, તો લઈને જાય છે. અહીંયા આપણે એના ચહેરા પર જે ખુશી છે. જી ઋષિત, આજે આપણે હિન્દુઓ મંડે છે, આજે સોમવાર છે, શ્રાવણનો, તો શંકર ભગવાનને દૂધ ના ચડાવશો ચાલશે, પણ અહીંયા આપણી બહેનને જો આ નાના નાના ભૂલકાઓ છે કે દૂધ લઈ રહ્યા છે, તો આવા લોકોને દૂધ આપશો તો માધવજી પણ ખુશ થશે. હા, ખૂબ જ સુંદર વાત કહી. ઘણા બધા લોકોને જરૂર છે દૂધની, અને અહીંયા કપડાની પણ જરૂર છે, તો આપણે અહીંયા આવો અને આ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરો. જી, તો ભગવાન પણ ખુશ થશે. જી, ખૂબ જ સરસ વાત કરી ઋષિદે કે જરૂર જે છે. ભગવાન પણ કહે છે કે વ્યક્તિની તમે સેવા કરશો એ સૌથી મોટી સેવા છે. ત્યારે નાના બાળકોથી લઈને અહીંયા વડીલો વૃદ્ધો સુધી છે. અમુક જે આપણે પેલા એક માજીને જોયા, એમણે કીધું કે હું એકલી જ રહું છું. ઘણી બધી બહેનો છે કે કોઈ ભાઈઓ છે અહીંયા એકલા રહે છે. ગઈકાલ રાતથી જેમણે કદાચ કહેવાય કે કંઈ ખાવાનું પીવાનું પાણી પણ અહીંયા નથી મળ્યું, અને પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પહેલ કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આપણે ઈચ્છીએ ને કે આવી પરિસ્થિતિ ઊભી થાય, પરંતુ આવનારા દિવસોમાં પણ જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય, જરૂરિયાત હોય, ચોક્કસથી અમારો સંપર્ક કરો. અને પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી અન્ય સંસ્થાઓ પણ અમારા સંપર્કમાં છે, જેથી કરીને તમારા સુધી પહોંચશું. અને તમારા વિસ્તારની કોઈ સમસ્યા હોય તો એની માટે પણ તમે અમારો સત્યડે ન્યૂઝનો સંપર્ક કરી શકો છો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. જોતા રહો સત્ય ન્યૂઝ. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.